મિત્રો નમસ્કાર એક શબ્દ છે હેપીનેસ આજકાલ આપણે આ શબ્દ વધારે સાંભળવા મળે છે અને આવા શબ્દની વાગોળવાની ચર્ચા કરવાની જરૂર ત્યારે જ રહે છે ખરેખર આપણે હેપીનેસ હોતા નથી ત્યારે દુનિયા આજે હેપીનેસ હેપીનેસની વાત બહુ કરે છે આપણા પૂર્વજોએ આવી કંઈ વાત નહોતી કરી છતાં દુષ્યંતિ છે રમંતી છે હસતા રમતા જીવો સરદ સતનમ સો વર્ષ સુધી ખંભે ઘડ હોય આનો બાનો શાનોથી જીવતા આજે આપણે હેપીનેસ નથી કારણ કે આપણી લાઈફ સ્ટાઈલ એટલી બેકાર થઈ ગઈ છે એટલી કન્જેસ્ટેડ સમય વગરની કોઈ પણ સમય જ નથી કારણ કે જીવનની ગુજરાન ચલાવવું જિંદગી જીવવી પરિવારનો નિર્વાહ કરવો આ બધું એટલું બધું લેંધી થઈ ગયું છે એકદમ કુટિલ જટિલ દાખલો થઈ ગયો જીવન એટલે આપણે કહીએ જિંદગી કૈસી હે પહેલી બધું જ અત્યારે થોડુંક અઘરું અઘરું થઈ ગયું એટલે માણસને હેપીનેસને શોધવાની જરૂર જણાય છે હેપીનેસ કેવી રીતનું રહી શકાય બે રીતે માણસો હેપી હોય છે એક બહુ નિર્દોષ પ્રાકૃતિક રીત છે હેપીનેસ થવાની અને એક ખૂબ વિકૃત છે કારણ કે બીજાને પરપીડન કરીને પણ જીવવાવાળો એક વર્ગ છે બીજાને તકલીફ આપવી હું બીજાને તકલીફ આપવાવાળો છું મારાથી કોઈને તકલીફ પહોંચે છે હું સમર્થ છું આવી રીતનો પોતાને સિદ્ધ કરે છે અને આવો માણસ પરપીડન વૃત્તિનો માણસ હોય છે વિકૃત આનંદ લેતો હોય છે બીજાને તકલીફ આપીને અને આનંદ લેતો હોય છે માણસ દરેક માણસ જીવવાના સ્ત્રોત જુદા જુદા હોય છે સ્ત્રોત વગર આનંદના સ્ત્રોત વગર હેપી સુખના સ્ત્રોત વગર માણસ જીવે નહીં જો કેટલા લોકો એવા હોય છે કે જેને ખરેખર પ્રાકૃતિક નિર્દોષ આનંદ સુખ નથી મળતું ત્યારે આવા લોકો પરપીડન વૃત્તિથી બીજાને તકલીફ પાડીને એને જીવવાનો સ્ત્રોત બનાવતા હોય છે આવા લોકોનો ઉત્તરાધ કાળ પણ ખરાબ છે આવા લોકો ખરેખર વિકૃત આનંદ જે સુખ મેળવતા હોય છે અને ખરેખર જે આત્માનો આનંદ કહેવાય નિઝનો આનંદ કહેવાય પરમાનંદી કહેવાય નિજાનંદી કહેવાય આવો કોઈ આનંદ એને નથી મળતો ખરેખર નિજાનંદી આનંદ એન્ડ્રી થોરોએ કીધું એમ કે તમે જીવનમાં જ્યારે થોડાક સુનમુન લાગો થોડાક મૂંઝાયેલા લાગો તમને એમ લાગે કંઈ મજા નથી આવતી તો પ્રકૃતિને ખોળાય જજો નીંદ જમીન ખોદજો ક્યારાને નીંદજો ખેતી કરજો ભૂખ્યા તરસિયા છોડને પાણી પાજો પશુઓને ચરતા નિહાળજો આવું કરવું જોઈએ સમુદ્ર પાસે જીન બેવું જોઈએ ઘોઘવતો સાગરને તલ્લીન થઈને જોવો જોઈએ ઝરમર ઝરમર વરસતા વરસાદને અને વૃક્ષ ઉપર અને નાના નાના ઘાસ ઉપર જે મેહુલ્યો વરસતો હોય એને જોવું જોઈએ ઉગતો સૂર્ય જોવું જોઈએ સંધ્યાના રંગોમાં તલીન થવું જોઈએ સ્તનપાન કરતા બાળકને જોવું જોઈએ કોઈ ઝાડવાના ડાળે પાણીનું કુંડું ટીંગાળવું જોઈએ એમાં પાણી ભરવું જોઈએ એમાં પક્ષીને નાહતું જોવું જોઈએ કોઈ અશક્ત વૃદ્ધ અને જેને મદદની જરૂર છે એવા માણસનો હાથ પકડી એને મદદ કરવી જોઈએ આ બધી વસ્તુ આપણને હેપીનેસ આપે છે સુખ આપે છે નિર્દોષ સુખ આપે છે સુખ માણસ પોતાના જીવનમાં કૃતજ્ઞતાને વ્યક્ત કરે કસ્વમ કોહમ કૃતાયાત કામે જનની કોમે તાત મને કોણે બનાવેલો છે હું શા માટે આવ્યો છું મારી પર કેટલી કેટલી એ ભગવાનની કૃપાઓ છે આવું કૃતજ્ઞતાને માણસ વ્યક્ત કરે એનો અભાવ ત્યારે માણસને સુખ અનુભવાય છે પ્રમાણિકતામાં નિષ્ઠામાં સુખ છે સુખ ચરિત્રમાં છે સુખ સત્યમાં છે અસત્યમાં નથી અપ્રમાણિકતામાં નથી તમે કેટલું બધું સહન કરીને પણ પ્રમાણિક રહ્યો એ તમને હેપીનેસ કરશે એ આપણને આનંદ અપાવશે અને જીવનમાં વહેલું ઉઠવું અને થોડુંક મહેનતવાળું કામ કરવું પરિશ્રમ કરવો આ પણ આપણને હેપીનેસ સ્ત્રોત આપે છે એક હોર્મન્સ આપે છે સેરેટોનિન ડોફામાઇન ઓક્ઝાટિસિન આ હેપીનેસના જે હોર્મોન્સ મગજમાંથી જરે છે આ સખ્ત મહેનત કરવાથી પરસેવો પાડવાથી પણ મળે છે સારું કામ કરવાથી મળે છે શુભ કામ કરવાથી મળે છે પ્રમાણિકતાથી મળે છે એટલે મિત્રો બે પ્રકારનો આનંદ છે એક વિકૃત આનંદ છે એક પ્રાકૃત આનંદ છે પ્રાકૃત આનંદ પ્રકૃતિ પાસે જઈને મળે છે પ્રમાણિકતાથી જીવવાથી પોઝિટિવ થિંકિંગથી મળે છે અને વિકૃત આનંદ છે નેગેટિવ થિંકિંગથી બીજાને કરડવાથી બીજાને ભરડવાથી હું કરી શીખો મેં ફસાવી દીધો આવી ડંફાસ કરીને પણ માણસ જીવવાનો હેપી આનંદ લેતો હોય છે પણ એ આનંદ માણસને ક્ષય કરે છે નાશ કરે છે માણસનો માણસ જીવો સરદ સતનમ સો વર્ષ સુધી આનો બાનો શાનોથી જીવી શકે જો માણસ પોઝિટિવ થિંકિંગથી જીવે તો અને ધીમે ધીમે અત્યારે આપણે પોઝિટિવ થિંકિંગ ઉપર બોલીએ છીએ ધર્મને વચ્ચે નથી રાખતા પણ ધર્મએ આ જ વાત કરી શીલની ચારિત્રની શુભ બોલો વાણી સારી રાખો વિચારો સારા રાખો સત્સંગ કરો આ બધું જ પોઝિટિવ થિંકિંગ જ છે દૂર આપણે સામે ફેંકેલો પથ્થર એક દિવસ પૃથ્વી ગોળ છે અને ગુરુત્વાકર્ષણનો નિયમ જો એમને નડે નહીં તો આપણે પીઠ પાછળ આવવાનો જ છે એટલે જેટલા પોઝિટિવ રહીશું એટલા આપણે હેપીનેસ રહીશું બીજાને દુઃખ આપવાથી જે સુખ મળે છે એ વિકૃત આનંદ છે એ ક્ષણિક આનંદ છે અને એ દીર્ઘકાલીન નથી અને એમાં માણસનું કલ્યાણ નથી એમાં અધપતન છે પરંતુ બીજાને સુખ આપીને જે માણસ સુખી થાય છે નિઃસ્વાર્થ ભાવે પરાર્થ ભાવે કામ કરીને જે માણસ સુખી થાય છે એ દીર્ઘકાલીન અને માણસનું કલ્યાણ કરવાવાળું સુખ છે એટલે હેપીનેસમાં માણસ કોઈ પણ સ્ત્રોત લઈને જીવવાનો છે જીવનનો એક આનંદનો સ્ત્રોત હોય છે જ્યારે જીવનમાં આનંદનો સુખનો સ્ત્રોત પતી જાય તો માણસ મૃત્યુ પામે છે સોસાઇટ કરી લે અથવા તો માંદો થઈને મરી જાય છે એટલે ઉમંગમાં રહેવું ઉત્સાહમાં રહેવું સ્ફૂર્તિમાં રહેવું ચૈતન્યવંત થઈને જીવવું આ બધું જ આપણને શેમાંથી મળશે માત્ર ને માત્ર પોઝિટિવ થિંકિંગમાંથી મળશે અસ્તુ જય હિન્દ જય ભારત